ગણેશભાઈના હિસાબે આ ઇલેક્શનને હાઈ પ્રોફાઇલ કરેલી છે. ગણેશભાઈએ ગ્રામ્ય વિસ્તાર શહેરમાં સામાન્ય લોકોના કામ કરેલા છે, એને પબ્લિક જડબડતોડ જવાબ આપવાનો છે. કોનું જોર દેખાય આ ચૂંટણી? મોટરનું એમ ધીમી પડે કે સ્પીડમાં જાય? સ્પીડ ફૂલે ફૂલ. ગણેશભાઈ લોકપ્રિય છે એટલે. ક્યાં એવા કામો છે કે જેને જોઈને લોકો મત આપી રહ્યા છે? વિકાસ. આખું આ સ્વયંભૂ મતદાન ચાલી રહ્યું છે, તમે જોજો. આમાં અડધાની તો ડિપોઝિટ સામેવાળાની જવાની છે. વખતે થોડોક વધારે ઉત્સાહ છે. ગણેશભાઈનો જે સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ બધી ભાજપની પેનલ ઉપર કરે છે વિરોધીઓ, એને હિસાબે સ્વયંભૂ લોકોનો જ એટલો પ્રતિસાદ છે. માહોલ જ એવો છે, ધારાસભ્યનું નેટવર્ક જ એવું છે, અને એની કામગીરી જેવી એ ઉપરથી જ છે ને. બધા માણસો ઉગ્ર થઈને અહીં આવ્યા છે કે ભાઈ મત તો ભાજપને. ગોંડલ નાગરિક બેંક માટે સવારથી મતદાન છે તે શરૂ છે. કેટલાક આપણી સાથે મતદારો છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છો? ગોંડલ નાગરિક સહકારી બેંકનું જે રીતે 5 વર્ષથી શાસન હતું, એ શાસનને વધામણા કરવા સ્વરૂપે ગોંડલના પ્રબુદ્ધ નાગરિકો બધા આજે ગોંડલ નાગરિક સંઘની ચૂંટણીમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. ગત વર્ષ કરતાં અમારે એવરેજ 7-8% મતદાન વધુ થશે એવી ધારણા છે, કારણ કે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આખિરકાર સત્યની જીત હોય છે. જે બેંક સારી રીતે ચાલી છે, ગોંડલના બધા જ લોકો જાણે છે કે ગોંડલમાં અગાઉના વર્ષોમાં શું થયું હતું. મીડિયાને મેં આ પહેલાં પણ મેં કીધું હતું કે માનનીય હતીશભાઈ દ્વારા જે રીતે બેંક ચલાવી હતી અને જે રીતે બેંકની પ્રગતિ ઊભી રહી ગઈ હતી, ઊભી તો નહીં પણ માઇનસ જવા મળી હતી, એ બેંકની 2019થી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની પેનલ દ્વારા સંભાળવામાં આવ્યું, માનનીય અશોકભાઈ પીપળિયા દ્વારા સંભાળવામાં આવ્યું, ત્યારથી માંડી આજ સુધીમાં લગભગ 100 કરોડ જેવો FD વધી ગઈ છે, 94 કરોડ જેવી FD વધી ગઈ છે. એ જ બતાવે છે, કારણ કે આ તો નાણાકીય વહીવટ છે, આમાં કંઈ રાજકીય અખાડા હોય નહીં. આ તો નાણાકીય બાબત છે. નાણાકીય બાબતમાં 94 કરોડ રૂપિયાની જો તમારી માથે ગોંડલ શહેરના લોકો ભરોસો મૂકે તો એનો મતલબ સાફ છે કે લોકોને તમારી ઉપર ભરોસો છે. અને અમે અમારી કર્તવ્ય નિષ્ઠામાં ક્યાંય ઊણા ન ઉતરીએ એ પ્રભુને પણ પ્રાર્થના કરીએ. પ્રફુલભાઈ, બપોર સુધી મતદાન છે તે થઈ ચૂક્યું છે અને ભાજપ પ્રેરિત જે પેનલ છે તેનું મોટર નિશાન છે. મોટર સ્પીડમાં ચાલી રહી છે કે ધીમી પડી છે? હવે સ્પીડમાં જ ચાલે છે. અને એ આપણે મોડું ક્યાં છે, આપણે 9-10 વાગે રાતે આપણને ખબર પડી જાય કેટલીક સ્પીડમાં ચાલી. અને પ્રજા પણ એવું ઈચ્છે છે કે ઝડપથી આ મતદાન ગણાઈ જાય, જેથી કરીને બધાને જે ઉત્તેજના છે. આ મીડિયા દ્વારા આ સીટ તમે હાઈ પ્રોફાઇલ બનાવી છે. આ બેંક તો 250 કરોડની બેંક કહેવાય, આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ હોય નહીં. પણ જયરાજભાઈની જગ્યાએ ગણેશભાઈને લડાવ્યા એટલે મીડિયા માધ્યમોએ હાઈ પ્રોફાઇલ બનાવી, બાકી ખરેખર આ ચૂંટણી કે હાઈ પ્રોફાઇલ હોય નહીં. આ તો નાણાકીય વહીવટની બેંક છે. અમારા બધાની નૈતિક જવાબદારી છે કે અમારે એ બેંકનું કેમ ભલું થાય, ગોંડલના શહેરના લોકોનું કેમ ભલું થાય, એના માટે અમારા પ્રયત્ન આ બેંકના માધ્યમથી કરવાનો હોય છે. શું કહે છો, આમ તો ગોંડલ નગરપાલિકાની નાગરિક બેંકની ચૂંટણી હોય તો ગોંડલના લોકોને કદાચ ખ્યાલ નથી હોતો, પરંતુ આજે પૂરા ગુજરાતમાં ચર્ચા છે ચૂંટણી. ખરેખર તો ગણેશભાઈના હિસાબે આ ઇલેક્શનને હાઈ પ્રોફાઇલ કરેલી છે. ગણેશભાઈએ ગ્રામ્ય વિસ્તાર શહેરમાં સામાન્ય લોકોના કામ કરેલા છે, એને પબ્લિક જડબડતોડ જવાબ આપવાનો છે. અને જંગી બહુમતીથી અમારા 11-11 લોકો ચૂંટાઈ આવશે એની અમે ખાતરી આપીશું. શું કહે છો, જે અમે હરીફ પેનલ છે તેના દ્વારા કેટલાક આક્ષેપ કરવામાં આવે કેવી રીતે જોઈ રહ્યા? સાહેબ, ખોટા આક્ષેપ છે. ખરેખર અશોકભાઈ સત્તા ઉપર આવ્યા પછી 73 કરોડ રૂપિયાનું ભંડોળ વધારે ભેગું કર્યું છે અને સામાન્ય વર્ગનું કામ કર્યું છે એનો લોકો જવાબ આપશે. આપણું પરિણામ સાંજે આવી જશે અને અમારી બોલી જંગી બહુમતી જીતશે. અને ગણેશભાઈની આગેવાનીમાં લોકો કેટલા અમારા નજીક છે એનો મીડિયા દ્વારા તો નહીં પણ મતદાન થકી એનો જવાબ મળી જશે. જે ભાજપ પેનલના લોકો છે તે પોતાની જીતનો આશાવાદ છે તે વ્યક્ત કરી રહ્યા છે. શૈલેષભાઈ શું કહેશો? અમારા ગણેશભાઈએ જે નાના માણસોને અમારા ભાજપની પેનલે કામ કર્યા છે એને હિસાબે આખું આ સ્વયંભૂ મતદાન ચાલી રહ્યું છે. તમે જોજો, આમાં અડધાની તો ડિપોઝિટ સામેવાળાની જવાની છે, એટલે જંગી બહુમતી લોકોનો જ એટલો ઉત્સાહ છે કે હા સત્ય ભેગા લોકો ઉભા રહીએ, ગમે એટલા ગુબારા ફૂક્યા ફોડે, ખોટા અપ્રસાર કરે, આમ કર્યું છે તેમ કર્યું છે, તો એ આ લોકો જવાબ આપી દે. સાંજે 11 વાગ્યા પરિણામ તમે જોજો અને આ રેલ યાદ કરજો. ચૂંટણી આટલી બધી ચર્ચામાં છે તેનું કારણ ગણેશસિંહ જાડેજા જેલમાંથી ચૂંટણી લડે એટલા કારણે હોઈ શકે? હા, એટલા જ કારણે આ વિરોધીઓને મોકો મળ્યો કે આવી રીતે આ પ્રસાર કરો તો લોકો આ ગોંડલની પ્રજા કોઈ દી આ ખોટા માણસોને સહકાર દે. તમે ઘણી ચૂંટણી જોઈ હશે આપણે બેંકની, પરંતુ આટલી મોટી સંખ્યામાં મતદાર થતું પહેલી વખત જોયું છે કે બારંબાર આવું જોઈ છે? ના ના, આવું જ હોય છે, પણ આ વખતે થોડોક વધારે ઉત્સાહ છે. ગણેશભાઈનો જે સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ બધી ભાજપની પેનલ ઉપર કરે છે વિરોધીઓ, એને હિસાબે સ્વયંભૂ લોકોનો જ એટલો પ્રતિસાદ છે કે આપણે સ્વયંભૂ કરવું જોઈએ, આ તો ખોટો સામે અપ્રસાર કરે છે. બીજા કેટલાક મતદારો છે તેની સાથે આપણે વાત કરીશું. કાકા, ક્યાંથી આવો છો? બિલડી. શું કહેશો, ચૂંટણીમાં મતદાધિકારનો ઉપયોગ કરવા માટે 100-100% 11-11 મોટર. શું લાગે છે, આટલો બધો લોકોનો જમાવડો છે મતાધિકારનો, લોકો મોટી સંખ્યામાં ઉપયોગ કરવા માટે? ગણેશભાઈ લોકપ્રિય છે એટલે. ક્યાં એવા કામો છે કે જેને જોઈને લોકો મત આપી રહ્યા છે? વિકાસ.
મને આ બોલતા નથી આવડતું કઈ. મત દેવા તો આવ્યા છો ને? મત દેવા મત દીધો હતો. કોને દીધો કાકા? મત તો આમાં એવું ઈ થોડું કહેવાનું હોય કોને દીધો હોય તો શું ખુલ્લું થઈ જાય બધું. કોનો જોર કોનો દેખાય છે? તો જોર તો જે કામ કરતા હોય એનું જોર રહી છે ને, તો હવે સવાર ખબર પડી જાય કોણ આવે બજાર માં આવશે. જે હાચા આવી છે એ બજાર માં આવશે, ખોટા આવે છે ગીરેજી હોય જાય. બેંકની ચૂંટણીમાં કેટલા વખત તમે મતદાતાધિકાર નો ઉપયોગ કર્યો? કેટલી વખત? કેમ દર વખતે ચૂંટણી આવતી હોય છે, પરંતુ આજકાલ આટલો બધો ઉત્સાહ નું કારણ શું છે? ઉત્સાહ નું કારણ આમાં તો એવું હોય ને, જે લોકો ખોટા હોય ને એ વધારે ઉલરતા હોય. માણસ નતા ખોટો સિક્કો વધારે ખકડે એમ, ખોટા હોય વધારે ઉલરતા, એટલે માહોલ થોડોક વધારે ત્યાં આવતો. કોણ સાચું ને કોણ ખોટું? ઈ તો ઈ એમ ઈ કોણ સાચું ને કોણ ખોટું, તો સત્તા માથે આવે ને એ સાચા, જે સત્તા માથે આવે. હું એમ નથી કેતો કે આ લોકો સત્તા ઉપર આવશે, જે સત્તા ઉપર આવે એ સાચા, સાચા છે એ સત્તા ઉપર આવશે, ખોટા છે એ વગર નીકળી જાય. બસો ભરાઈ ભરાઈ ને લોકો છે તે મતદાન કરવા આવી રહ્યા છે. બસ ભરાઈ ને કદાચ વિધાનસભાની ચૂંટણીમાં હોય, સરપંચની ચૂંટણીમાં હોય. વિધાનસભાની ચૂંટણી તો આખા તાલુકા લેવલ ની હોય, બરાબર છે. આ લોકલ છે અને આ જે છે એ આમ જનતા માટે, તો જે સંસ્થા છે એ જનતા માટે તો ઉપયોગી છે ને. ધારાસભા છે એ તો આખા વિસ્તાર માટે ઉપયોગી છે. આ તો પર્સનલ કામ આવતા હોય ને બધા, નાની મોટી લોનો કોઈને જોતી હોય, કોઈ નાના મોટા માણસો બિઝનેસ કરવો હોય તો આ લોકો એનું કેરેક્ટર જોઈ ને એની કારકિર્દી જોઈ ને એને એ લોકો સહાય કરતા હોય, લોન આપતા હોય વ્યવસ્થિતમાં. અને હા, સાચી વાત તો એ છે કે હાલ સત્તામાંથી જે આવે સંસ્થાનો હું વિકાસ એ જોવાનું છે. સંસ્થાએ કેટલો વિકાસ કર્યો, કેટલું ફંડ ભેગું કર્યું, કેટલો નફો કર્યો, કેટલા જૂના લેણદાર હતા એ બધું આ લોકોએ રિકવર કર્યું એ જોવાનું છે. કોને કર્યું એ ચોખવટ નથી કરવી, જેને કર્યું એને. રાજામાં જાજુ અશોકભાઈની પેનલ આવ્યા પછી નાગરિક બેંકનો વિકાસ થયો, રિકવર એટલું કર્યું ગણેશભાઈ, અશોકભાઈ, પછી બાહુભાઈ, પછી એ માનો કે બધા આ લોકો સાથે રાખી બધી એવડો વિકાસ કર્યો છે નાગરિક બેંકનો. તો કોણ જીતશે, ભાજપની પેનલ જીતશે કે કોંગ્રેસ? 100%-100% ભાજપ. શું કહેજો, તમે ક્યાંથી આવો છો? અમે ઘોઘાવદર થી આવી છે. આટલો મોટી ભીડ જોવા મળી રહી છે સરપંચ ની કે ધારાસભ્ય ની ચૂંટણી હોય તેટલી ભીડ જોવા મળી છે, શું કારણ છે? માહોલ જ એવો છે, ધારાસભ્યનું નેટવર્ક જ એવું છે અને એની કામગીરી જેવી એ ઉપરથી જ છે ને. બધા માણસો ઉગ્ર થઈને અહીંયા આવ્યા છે કે ભાઈ મત તો ભાજપને અને અશોકભાઈને જ આપવા છે. શું કહેજો વડીલ, તમે ક્યાંથી આવો? દેવચડીથી. કોનું જોર દેખાય આ ચૂંટણી? મોટર મોટરનું. એમ ધીમી પડે કે સ્પીડમાં જાય? સ્પીડ સ્પીડ ફૂલે ફૂલ. વિધાનસભાની ચૂંટણી હોય તેવો જંગ છે તે અત્યારે ગોંડલમાં જોવા મળી રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.